એલા આપણે બધા ભેગા થઈ ગયા અને વિકુડો કેમ નહીં આવ્યો? યો ક્યાં વિકુડો? આયા નથી દે. રામ 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 અમારા ગામડાનું વાતાવરણ જોયું ને, અમારા ગામડામાં નવા દિવસો હોય ને એટલે બધા બહુ ઓછા બહાર નીકળે, અને આમાં નવા દિવસોમાં ભૂત ભૂત બહુ થાય. હમણે એક વાત કરું, કાળી ચૌદશની કાળી રાતમાં બધા કહેતા હોય કે કાંઈ નહીં થતું, પણ મને આનો અનુભવ છે. ગયા વર્ષે મારે વાડીએ જવાનું થયું અને બરાબર આજનો દિવસ જેવો કાળી ચૌદશનો દિવસ, બધાએ મને બહુ સમજાવો કે ભાઈ વાડીએ જામાં, પણ મારે બરાબર વાડીએ જવું પડે એવું હતું, અને વાડીએ જતા રસ્તામાં સમચાન આવે. પણ હું આ વાતને બિલકુલ માનું નહીં. મેં કીધું ભાઈ ભૂત ભૂત જેવું કાંઈ ન હોય આવું મને, અને હું તો અહીંયા ગયો અને બરાબર એ સમચનની હદીમાં પહોંચ્યો અને મસ્ત 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 સુગંધ આવી, તો આમ લાંબા સમયસે સુગંધ લેવા મળ્યો, તો આમ ભૂત પ્રગટ થયો. જોઈને આમ ભડકા ભડકા થવા મળ્યા, જોઈને હું બી ગયો, મને તો તાવ આવી ગયો. ત્યાંથી હોસ્પિટલમાં રહ્યો, પછી ભૂવા ધાગા ફેર્યા, મને કંઈક ખાધો ફેર્યો. આ નવા દિવસોમાં બહાર ન નીકળાય, બહુ ધ્યાન રાખવું પડે, ગમે ત્યારે કુંડાળામાં પગ પડી જાય, અને આવા દિવસોમાં ભૂત ખીચાશ આ બધા બહુ બહાર નીકળે. કાળી ચૌદશ ની રાતે મહણિયામાં તો તમે ખીલો ધબ્યા હો ને તો હું માનું. ભીખા દુરા આપણે ભાઈ પાછો પડે નહીં હોય, ભૂતી ભૂતી બીવે ને કે વાંધો નહીં કે હું જાઉં. અને આમ જો કિશોરભાઈ ભીખા બધા ગયા કાળી ચૌદશની રાતે 12 વાગે ભીખા દીધા મહણિયામાં ગયા. તમરા તમ તમ બોલતા હતા અને અંધારી રાતે ભીખાભાઈ જાય અને આમ જો મહણિયાની અંદર પહોંચી ગયા અને થબો નાખ કિલો મૂકી અને કિલો થપકારી દીધો અને આમ જો ભણના દીકરાને કાંઈ ન જુઓ પરંતુ પાડ્યો, પણ આમ કરીને આમ પાછો વળ્યો ને તેની ધોતી પકડી લીધી. અને પછી ભીખાભાઈ કે મને છોડ, ભીખાભાઈ કે મને છોડ, પણ ભય થી મરી ગયા, ભીખા મરી ગયા, ભૂખ્યા દીધા. હું બધાને એ જ કહેવા માંગુ છું, આ બધો છે ને તમારો ભય છે. કાળી ચૌદશ ના દિવસે હોસ્પિટલે ભ્યાયલો આવતો હતો, ઘરે આવ્યો ને બહુ મોડું થઈ ગયું હતું, ખબર નહીં રસ્તામાં મારો કુંડાળામાં પગ પડી ગયો હોય કે શું, કાંઈ ખબર નહીં. ને ઘરે આવ્યો, દરવાજો બંધ કર્યો ને તો પલંગ ઉપર બેઠો, દરવાજો એકલો એકલો ખુલ્યો, બે પગલાના નિશાન આવે આમ હાલી હાલી નો, લાલ લાલ કંકુની જેમ આમ પગલા પડે, ખાલી પગ પગ કાંઈ દેખાય નહીં. આ શું, હું તો ભાઈ દોડીને આ ગયો પલંગ ઉપર, પલંગ ઉપર જઈને આમ ગયો ખૂણામાં, હું તો લાઈટ લાઈટ ઠારીને ભૂઈ ગયો. એ સંદુડા તે કોઈ દી ભૂત જોયું કે નહીં? હા, મેં કોઈ દી નથી ભૂત જોયું, હું તો દારૂ પીધા પછી છે ને ભૂઈ જાઉં એટલે આપણને કઈ ખબર નહીં પડે. એટલે તો પોતે ભૂત બની ગયા એમ ને? હા, દારૂ પીધા ભૂત ન દેખાય. એટલે તમને કોને રાધા તે ભૂત જોયેલું કે નહીં? ના, મેં તો નથી જોયું, પણ પેલા મારા માસી છે ને, કમુ માસી, એમને ભૂત જોયું હતું. પહેલે તો કેવો વાહનો હોય નહીં એટલે ગાડું ચાલતું હતું, પહેલે તો ગાડું જતું હતું રસ્તામાંથી, રસ્તામાં આવ્યું વચ્ચે મસાણ, તો મસાણ આવ્યું ને તો ત્યાં મસાણના ગેટ પાસે છે ને આવડું કમથું એક છોકરું હતું, આટલું નાનું, હો ઓહોય, આટલું નાનું બાળક મળ્યું, તો એમને તો જોઈને પછી આગળ ગયા, તો જેમ જેમ ગાડું આગળ ગયું તેમ તેમ બાળક મોટું થતું ગયું. બોલો, તો પછી મારા માસી તો એવા બીમાર પડ્યા, એવા બીમાર પડ્યા કે મહિનો સુધી એમને દવાખાનામાં દાખલ રાખ્યા તોય ના સારું થયું, પછી ગુવા બળ્યા કરાયા ત્યારે સારું થયું. દીકુ તને કઈ જૂનો તો ને? ના, તોટે ગો, તને કઈ થાય તો મને કઈ થાય. તને તને બહુ બીક લાગ્યો, મને મને લાગે બહુ બીક, તને ભલે ના લાગે. તમને કઈ એવું ભૂત ભૂત બતાડો કે નહીં? ના, હું એમ નથી માનતી. હે? હા, હું જરાય માનત માનું. માનો માનો કઈક માનો, અમાર વાત નથી માનતા તમે. આમ જો હું તમને બીજી એક વાત કરું, બહુ સાચી વાત છે ને, રિયલ ઘટના છે. આમ જો મારા છે ને, મારા ગઢામાં એક જગ્યાએ રહેતા હતા, ના છે ને ઝીનાત રહેતું હતું, ઝીનાત. અને જો સારું ઝીનાતમાં બે પ્રકાર આવે, એક પાક ઝીનાત અને એક નપાક ઝીનાત. જો પાક ઝીનાત તમને મળી જાય ને મેડમ, તો આમ જો તમને પૈસા વાળા કરી દે, પણ જો નપાક ઝીનાત મળ્યું ને તો તમારી જિંદગી વેરાન શેરાન થઈ જાવ. પણ
જો મારા માં રહેતા હતા ને કિશોરભાઈ, મારે હું વાત કરી તમને. મારા માં બેઠા હતા અને મારા કાકાને તેડી અને મારા માં બેઠા હતા ને તમે જો બેડા પાણિયારામાં આમ જીનાદ બેઠું હતું અને મારા માં દાદા ઘરે જતા હતા ને તો મારા કાકાને કે આવજો કે બેટા આવજો તો જીનાદ નથી ઊભું છું અને આમ આમ હાલતું હાલતું જાય અને મારા માં પાસે જઈને એમ કે આવજો કે આવજો કે આવજો કે. પણ આમ જો મારા માં એક કે વાર આવજો ન કીધું, કારણ કે આપણે ભૂત પ્રેતને આવજો કે હાલ હું જાઉં હાલ મારે અરે એવું બધું બોલો ને તો ભૂત તમારી વાહે લાગે એટલે ભૂત થી સેતુ રહેવાનું. અને આવા નવા દિવસોમાં આવા ભૂતો ભૂતો બહુ થતા હોય એટલે તમારે બધાને ધ્યાન રાખવાનું અને કઈ કઈ વાત ઉપર ધ્યાન રાખવાનું કે તમારું કુંડાળામાં પગ ન પડી જાય, કોઈ કંઈ મંત્રીને કંઈ નાખ્યું હોય એ વસ્તુ લેવી નહીં, કોઈ કંઈ નાળિયેર નાખ્યું હોય, કંઈ કાળા કપડામાં બાંધીને કંઈ નાખ્યું હોય એ વસ્તુ પકડવી નહીં, અને કાંઈ પેશાબ કરો તો ખોખારો ખાઈને કરવો, ક્યારેય કોઈને હેડ હાલ હાલો આવું ન બોલવું. આવું બોલવાથી ભૂત આપણી હારે થાય. આવા નવા દિવસોમાં ભૂતનો વાસ હોય બધી ભૂત પ્રગટ થાય અને કાળી ચૌદશના દિવસે બહુ ધાસ રાત્રે ભૂતો બહાર નીકળે એટલે આવા દિવસોમાં બહુ જ સાવચેત રહેવું. આ બધી વાતનું ધ્યાન રાખજો બરાબર ને. કાંઈ મેં તમને તો આવ્યું જ્યારે ભયને વાતાવરણ લાગે તો માતાજીનું નામ લેવું અને હનુમાનજીના જાપ જપવા. મારે હમણાં પૂજા કરવાની છે કાળી ચૌદશની એટલે હું નીકળું. સારું તો ત્યારે તાપનું કરું બેસો. શાંતિથી રહેજો ને એવી જગ્યા પર જાવું નહીં. ભૂત બધી જગ્યાએ નથી થતા પણ એવી અવાવરી જગ્યા હોય કે જ્યાં હાથમાં ભટકતા હોય ત્યાં ભૂત ચોક્કસ થાય છે. તો ભૂતથી પણ બીજો ને કાળી ચૌદશની રાતે તમે ક્યાંય બહાર ન નીકળ. આમ જો મિત્રો, અને તમને જો ખરેખર અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુજ્જુ વિકુડો અને આમ જો તમે કોઈ જો ભૂત જોયું હોય અને તમારે આજુબાજુ ક્યાંય ભૂત થતું હોય તો અમજો નીચે કોમેન્ટમાં કરજો અને મને ખબર પડે કે તમે લોકોએ ભૂત જોયેલું છે. બાકી આમ જો અમારા ભૂતનું કેરેક્ટર કર્યું અમારી ભૂરી ભાભી નવા નવા કેરેક્ટર કરી રહી છે તો બહુ મસ્તીની છોકરી છે. આમ જો સાથ આપતા રહેજો, સહકાર આપતા રહેજો. હું કેવું સંધુ દીકરો છે. મને ખબર છે કે ભૂત ભૂત હોય છે પણ
તમે થોડુંક ધ્યાન રાખજો, શાંતિથી રહેજો ને એવી જગ્યા ઉપર જવું નહીં. ભૂત બધી જગ્યાએ નથી થતા, પણ એવી અવાવરી જગ્યા હોય કે જ્યાં હાથમાં ભટકતા હોય ત્યાં ભૂત ચોક્કસ થાય છે. તો ભૂતથી પણ બીજો ને કાળી સૌદશ નીતિ રાતે તમે ક્યાંય બહાર ન નીકળતા. બાકી આમ જુઓ વિડીયો કેમ હોય ને, તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચંદુ બોલ કાંઈક, સરપ્રાઈઝ કરો.